નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે સેમિસ્ટર વન તેમાં પાઠ નંબર સાત આપેલ છે હવામાન અને આબોહવા મિત્રો આ પાઠના સ્વાધ્યનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો વિડિયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો ચાલો મિત્રો તમારા સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક આપેલ છે મિત્રો તમારા સ્વાયનું કોઈપણ સ્થળના હવામાનને નક્કી કરતાં પરિબળોના નામ જણાવવાના છે તો મિત્રો તેની અંદર આવશે તાપમાન ભેજનું પ્રમાણ જેને આર્દ્રતા કહેવાય વરસાદ પવનની ઝડપ વગેરે સ્થળનું હવામાન નક્કી કરતા મૂળ તત્વો છે એના પછી મિત્રો બીજો પ્રશ્ન છે દિવસના કયા સમયગાળામાં મહત્તમ તેમજ ન્યૂનતમ તાપમાન જોવા મળે છે તો મિત્રો સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે અને ન્યૂનતમ તાપમાન વહેલી સવારના સમયે જોવા મળતું હોય છે પ્રશ્ન ત્રણ છે આપણી ખલગ્યા પૂરવાની છે જેમાં પહેલું છે લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને ખલગ્યા કહેવાય તો મિત્રો તેને આબોહવા કહેવામાં આવે છે બીજી ખલગ્યા છે એક સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું હોય છે તો આ સ્થળની આબોહવા ખલગ્યા અને ખલગ્યા છે તો મિત્રો આવી આબોહવા છે એ ગરમ અને સૂકી જોવા મળશે જે રણપ્રદેશનો વિસ્તાર હોય છે ત્યારે ત્યાં આવી વધુ આબોહવા જોવા મળતી હોય છે એના પછી ત્રીજું છે પૃથ્વી પરના એવા બે પ્રદેશો જ્યાં ગરમ ચરમ ગરમ આબોહવાકીય પરિસ્થિતિ હોય છે તે ખલગ્યા અને ખલગ્યા છે તો મિત્રો તે ધ્રુવ પ્રદેશ અને ખાસ કરીને વિષુવૃત્તીય વરસાવન સમય આવું જોવા મળે છે પ્રશ્ન ચાર છે નીચેના વિસ્તારોમાં આબોહવાના પ્રકાર જણાવવાના છે જેમ કે જમ્મુ કાશ્મીર તો મિત્રો ત્યાં મધ્યમ ગરમ અને ભેજવાળી આબોહવા જોવા મળે કેરાલા તો ત્યાં મિત્રો ગરમ અને ભેજવાળી આબોહવા જોવા મળે છે રાજસ્થાનની અંદર વાત કરીએ તો ત્યાં ગરમ અને સૂકી આબોહવા જોવા મળશે ઉત્તર પૂર્વ ભારતમાં ભેજવાળી આબોહવા જોવા મળશે પાંચમો પ્રશ્ન છે હવામાન અને આબોહવા બંનેમાં કોણ વારંવાર ફેરફાર પામે છે તો મિત્રો હવામાન વારંવાર ફેરફાર જોવા મળે છે આબોહવા મિત્રો આપણને ચારે મહિને જોવા મળતી હોય છે ફેરફારમાં છઠ્ઠો પ્રશ્ન છે આપણો પ્રાણીઓની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે જેમાં મિત્રો ફળોનો ભારે ખોરાક સફેદ રૂંછાદાર વાળ સ્થળાંતરની જરૂરિયાત મોટો અવાજ પગ પર ચોટી જાય તેવી ગાદી ચામડીની નીચે ચરબીનું સ્થળ પહોળા અને મોટા પંજા ચમકદાર રંગ મજબૂત પૂંછડી લાંબી અને મોટી ચાંચ ઉપરોક્ત દરેક લાક્ષણિકતા એ મિત્રો ધ્રુવ પ્રદેશ કે વર્ષાવનના અનુકૂળ માટે છે તમે વિચારી શકો છો કે આ પૈકીની કેટલીક લાક્ષણિકતાઓ બંને પ્રદેશોના અનુકૂળ માટે હોઈ શકે છે હવે મિત્રો લાક્ષણિકતા કયા પ્રદેશમાં અનુકૂલન માટે છે એની વાત કરીએ તો ભા ફળોનો ભારે ખોરાક એ વિષુવૃત્તિ વર્ષાવન સફેદ રૂંછાદાર વાળ એ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે સ્થળાંતરની જરૂરિયાત ધ્રુવ પ્રદેશમાં જોવા મળે મોટો અવાજ એ વિષુવૃત્તિય વર્ષાવનમાં જોવા મળે પગ પર ચોંટી જાય તેવી ગાદી એ વિષુવૃત્તિય વર્ષાવનમાં જોવા મળે ચામડીની નીચી ચરબીનું સ્થળ એ મિત્રો ધ્રુવ પ્રદેશમાં જોવા મળે પહોળા અને મોટા પંજા એ પણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે એના પછી ચમકદાર રંગ મજબૂત પૂંછડી લાંબી અને મોટી ચાંચ એ મિત્રો વિષુવૃત્તિય વર્ષાવનની અંદર જોવા મળતી લાક્ષણિકતા છે પ્રશ્ન સાતની વાત કરીએ વિષુવૃત્તિય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે સમજાવો આવું શા માટે હોય છે તો મિત્રો સમજૂતી આપણે જોઈએ કે વિષુવૃત્તિય વર્ષાવન પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજભાળી હોય છે આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે સતત હૂંફાળી પરિસ્થિતિ અને વધુ વરસાદને લીધે વૃક્ષો વધુ ઉગે છે તેથી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે છે આવી પરિસ્થિતિ પ્રાણીઓના વિકાસ માટે અનુકૂળ છે આથી વિષુવૃતિયા વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે આઠમા પ્રશ્નનો મિત્રો જોઈશું ઉદાહરણ સાથે સમજૂતી આપવાની છે કે ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક પ્રકારની પ્રાણીઓ જોવા મળે છે તો મિત્રો જવાબ જોઈએ પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવંત રહેવા માટે અનુકૂળ સાધે છે જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે ધ્રુવ પ્રદેશ પરફ છે અને ત્યાં વર્ષના મોટાભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે તો મિત્રો આ આથી ત્યાં રહેતા પ્રાણીઓ આ ગંભીર પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા ખાસ પ્રકારની લાક્ષણિકતાઓ કેળવી છે ત્યાં રીંછની ઠંડી સામે રક્ષણ મેળવવા પોતાના શરીર પર સફેદ ઘટવાળનું આવરણ ચામડી નીચેના ભાગમાં ચરબીનું સ્તર તીવ્ર ધાણેન્દ્રિય તથા તરી શકે તે માટે મોટા અને પહોળા પંજા હોય છે આવા અનુકૂલન ધરાવતા પ્રાણીઓ જ અહીં જીવી શકે છે તેથી ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક અમુક જ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે નવમો પ્રશ્ન છે વિશ્વવૃત્તિય વરસાવરમાં મિત્રો પરદેશમાં હાથી કેવી રીતે અનુકૂલન સાધે છે તો મિત્રો આવી પરિસ્થિતિની અંદર હાથી કેવી રીતે અનુકૂલન સાધે જોઈએ તો વિષુવૃત્તિય વરસાદના પ્રદેશમાં હાથી નીચે મુજબ અનુકૂલન સાધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે જેમાં વિષુવૃત્તિય વસ વનસ્પતિ વધુ ઉગે છે તેથી તેને સામાન્ય રીતે ખોરાક મળી રહે છે તેની સૂંડ હોય છે જે તેના નાક તરીકે કાર્ય કરે છે તે ગંધ પ્રત્યે સંવેદનશીલ છે આથી પોતાના ખાવાલાયક ખોરાકની પસંદગી પણ તે પોતે જાતે કરી લે છે ખોરાક પકડવા તથા મોંમાં મૂકવા સૂંડનો ઉપયોગ કરે છે જે બીજા પ્રાણીઓ આમ નથી કરતા વળી તેને બાહ્ય દાંત હોય છે જે વૃક્ષની છાલને ઉખાડવામાં ઉપયોગી છે વૃક્ષની છાલ અને વૃક્ષની ડાળીઓ તેનો પ્રિય ખોરાક છે આથી ખોરાક બીજા પ્રાણીઓના ખોરાક કરતા ભિન્ન પ્રકારના હોવાથી ખોરાકને હરિફાઈની સહેલાઈથી સંભાળી શકે છે વળી તેના માટે તેના મોટા કાન અત્યંત મૃદુ અવાજને સાંભળી શકે છે તથા ગરમ હવામાનમાં પંખા તરીકે શરીરને ઠંડુ રાખી શકે છે હવે મિત્રો જોઈશું નીચેના પ્રશ્નોના જવાબને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ત્યારે પહેલું છે શરીર પર ચટા ચટાપટ્ટા ધરાવતું માંસ પક્ષી પ્રાણી તેના શિકાર પકડતી વખતે ઝડપથી ખસે છે જે મોટે ભાગે મિત્રો ચાર ઓપ્શન છે તેમાંથી સાચો ઓપ્શન છે વિષુભ વરસાદમાં જોવા મળે છે અગિયારમાં છે અતિશય ઠંડી આબોહવામાં અનુકૂળ સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે તો મિત્રો તેમાં સફેદ ઋંછાદાર વાળ ચામડી નીચે ચરબી ગંધ પ્રત્યે સંવેદનશીલતા જોવા મળે છે તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો વસ્તુ શેર કરજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી આપણી ચેનલમાં મિત્રો જે કંઈ વિડીયો મૂકીશું જે તમને સૌ પ્રથમ મળી રહેશે ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પાર્ટ નંબર આઠનો લઈને આવશું ચાલો અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત